વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે આજળાની જલજીરા જેવો જ એકદમ હોમમેડ પ્યોર એવો જલજીરા પાવડર ઘરે બનાવીશું. મિત્રો, આ જલજીરા પાવડર એક વખત બનાવી લઈએ તો ઘણી બધી વાનગીઓની અંદર યુઝ થાય છે, જેમ કે સલાડની ઉપર અને ફ્રૂટની ઉપર છાંટીને ખાઈ શકાય, છાશમાં ભેળવીને મસાલા છાશ બનાવીને પી શકાય, લીંબુ શરબતની અંદર ઉમેરીને તેની ફ્લેવર વધારી શકાય, જલજીરા સોડા બનાવી શકાય, કે કોઈ પણ ચાટ કે નમકીનની ઉપર ભભરાવીને તેનો સ્વાદ વધારી શકાય. અને છેલ્લે પાણીપુરીના પાણીની અંદર આ જલજીરા પાવડર ભેળવવાથી પાણીપુરીના પાણીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો ચાલો મિત્રો, આપણે આજે હોમમેડ જલજીરા પાવડર કેવી રીતે બનાવવો તે જાણી લઈએ. અને આ જલજીરા પાવડર બનાવતા પહેલાં, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનો પર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. તો ચાલો પ્યોર હોમમેડ જલાની જલજીરા જેવો જ જલજીરા પાવડર બનાવીએ. સૌ પ્રથમ આપણે શેકેલું જીરું લઈશું. ત્રણ ટેબલ સ્પૂન છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 20 ગ્રામ છે. પછી ફુદીના પાવડર લઈશું. મિત્રો, ઘરે હોમમેડ ફુદીનાનો પાવડર કેવી રીતે બનાવવો તેની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે, તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. ટોટલ 4 ટેબલ સ્પૂન છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 15 ગ્રામ છે. પછી મરી ઉમેરીશું. મરી આપણે 1.5 ટેબલ સ્પૂન ઉમેરવાના છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 10 ગ્રામ છે. પછી 1 ટેબલ સ્પૂન સૂઠ પાવડર લઈશું, તેને ગ્રામમાં મેઝર કરીએ તો તે 5 ગ્રામ છે. પછી તેમાં આપણે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ લઈશું, તે આપણે 1 ટેબલ સ્પૂન અને 1 ટીસ્પૂન એટલે કે 15 ગ્રામ લઈશું. પછી આપણે સંચર પાવડર લઈશું, તે આપણે 2 ટેબલ સ્પૂન લઈશું અને સંચર પાવડરને ગ્રામમાં ગણીએ તો તે 15 ગ્રામ છે. પછી આપણે મીઠું લઈશું. મીઠું આપણે 1 ટેબલ સ્પૂન અને આવી રીતે 3/4 ટેબલ સ્પૂન લઈશું. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 20 ગ્રામ છે. પછી 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. અને છેલ્લે આપણે એલચો એટલે કે જે મોટી એલચી આવે છે તે લઈશું. આ 4 નંગ છે અને ગ્રામમાં પણ 4 ગ્રામ છે. હવે આપણે આ બધી સામગ્રીને મિક્સર જારની અંદર લઈ લઈશું. બધી સામગ્રી આપણે મિક્સર જારની અંદર લઈ લીધેલી છે. હવે તેને આપણે સરસ પીસી લઈશું. બધું સરસ પીસાઈ ગયું છે. હવે તેને આપણે ચાળી લઈશું. આ જે ઉપર બાકી રહી ગયું છે તેને આપણે પાછું એક વખત પીસી લઈશું. ચાળીને પાછું આપણે એક વખત મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણો જલજીરાનો પાવડર એકદમ રેડી છે, તે પણ જલાની જલજીરા જેવો જ. તો મિત્રો, તમને મારી આ હોમમેડ જલજીરાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ જલજીરા પાવડરનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં જે મેં આગળ બતાવ્યું છે તે પ્રમાણે કરી શકે. થેન્ક યુ. આવજો.